सूरत का स्ट्रीट फूड एक्सप्लोर करते करते हम रात के भी अराउंड 10 बज रहे और यहाँ की मस्त चटपटी ग्रिल ट्राई करने वाले हैं। तो दादा आपके पास मतलब कई कई अवेलेबल है ग्रिल में? हमारे पास ग्रिल छे, वेज चीज टोस्ट छे, पछी ओपन टोस्ट छे, कुलचा छे, मटका छे, आ ग्रिल में बढ़ से। अरे आपने बेस्ट में बेस्ट कही जाए नहीं, स्पेशल में तो मटका छे, स्पेशल में मटका छे, बेस्ट में ग्रिल भी बेस्ट आपसे। ओके तो आपने मस्त कई सरस मजा नहीं बनाओ अने ट्राई करिए। सैंडविच भूला काका नी, सैंडविच भूला काका नी, सैंडविच ચટણીને સોસ આપી દીધો તો આપણી મસ્ત ગરમા ગરમ મટકા સેન્ડવિચ આવી ગઈ છે અને એકદમ લાઈક ટેસ્ટી અને સુગંધયુક્ત મસ્ત આવે છે। ટ્રાય કરવા માટે ફૂલ રેડી, અંદર ચીઝને એકદમ ફૂલ લોડેડ છે એકદમ અને ચટણી પણ સાથે છે। વેરી વેગી લેટ્સ ટ્રાય કરીએ। મોઢામાં જઈને એકદમ મેલ્ટ થઈ જાય છે, થોડો એવો ક્રન્ચી ટેસ્ટ અને પ્લસ ચીઝથી એકદમ લોડેડ છે, ચીઝ લોડ્સ માટે તો બેસ્ટ છે। અને કાકા આપણે એની અંદર શું શું આવે છે બેસિકલી? આમાં અમારે અહીંયા બધા સ્પેશિયલ મસાલાઓ છે અલગ 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 અહીં પેલું આપણે રેડ કલરનો લગાડ્યો તો એ બી છે, પછી આર્યા જે પેલો આલુનો મસાલો નાખ્યો છે એ બી અમારો સુપર જ છે। અને જે આપણે આ ચટણીનું જે કોમ્બિનેશન છે એ બેસ્ટ છે, બેસ્ટ છે। આપણે આના વગર કહીએ ને કે આ જે વસ્તુ છે ને સેન્ડવિચ આપણે ખાઈએ તો મસ્ત જ હોય, પણ સાથે આનું કોમ્બિનેશન બી મસ્ત છે, આના વગર મતલબ મજા ના આવે, એકદમ મોલું સુકા જેવું લાગે, આનું પણ સરસ લાગે છે। એટલે આમાં બેસિકલી ટીકી ચટણી છે, ટીકી ચટણી છે અને ચીઝ બી છે, ચીઝ બી બરાબર છે, એ સરસ ટીકી ચટણી પણ અમારી સ્પેશિયલ છે। તો મટકા સેન્ડવિચ આઈ ટ્રાય ફોર અ ફર્સ્ટ ટાઈમ, મેં મેનુમાં જોયું ને કંઈક નવીન લાગ્યું, ઇટ લાઈક મટકા સેન્ડવિચ પિઝા અને સેન્ડવિચનું કોમ્બિનેશન કહે કહો, બટ આઈ પ્રોમિસ કે એ પિઝાથી પણ નેક્સ્ટ લેવલ છે અને મજા આવશે ટ્રાય કરે। ફૂલી ચીઝી લોડેડ ક્રિસ્પીનેસ અને જે મજા છે ને સોફ્ટનેસ એ પિઝા કરતાં પણ બેસ્ટ છે। આઈ રિયલી એપ્રિશિએટ, બહુ મજા આવી ખાઈને, અને ઇફ યુ આર લિવિંગ ઇન અ સુરત યુ મસ્ટ ટ્રાય મટકા સેન્ડવિચ, ઇટ્સ રિયલી ઇન્ટરેસ્ટિંગ। આપણે અહીંયા પૂછીએ કે નવા કસ્ટમર પણ આવ્યા છે, કેટલા વર્ષનું આવો? મારું ગામ છે તો ભાવનગર જિલ્લામાં આવે, ભાવનગર ડિસ્ટ્રિક્ટમાં સરસ, અહીંયા પૂણા ગામમાં બહુ ઝાઝા વર્ષથી આવું છું, છેલ્લા 12 વર્ષથી આવો? 12 વર્ષથી અહીંયા આવું છું, સુરતમાં હું 21 વર્ષથી છું। સરસ સરસ, અહીંયા કોણા ગામમાં? થેન્ક યુ। આપણે ચાલુ કર્યું ત્યાંથી જ છે, આ નીતિનભાઈ ત્યાંથી જ આવે છે, સ્ટાર્ટિંગથી સ્ટાર્ટિંગથી પછી આપણે કઈ બની છે આપણા ઓપન ટોસ્ટ, ઓપન ટોસ્ટ એકદમ ચીઝથી લોડેડ અને જબરદસ્ત છે, કંઈક અલગ જ અંદાજમાં। અત્યારે થોડા ઘણા લોકો ખાય છે અને પૂછી કેવો એક્સપિરિયન્સ છે એનો ખાવાનો, તો ભાઈને પૂછીએ કેવી લાગે પહેલાં તમને સેન્ડવિચ? એકદમ મસ્ત, આવીને જ છો તમે સુરતના? અને કેટલા ટાઈમથી, કેટલા ટાઈમથી અહીંયા ખાવ છો? 10 વર્ષ? અને કેવો લાગે ટેસ્ટ સેન્ડવિચનો? મસ્ત, તમે શું કહો પહેલાં? એકદમ ફાઇન, એકદમ ફાઇન, જકાસ, હા જકાસ। અને આમ જે આપકો કેસા લગ
एकदम सही मस्त। आप अभी कौन सा खा रहे हो? ये ओपन चीज टोस्ट। ओपन चीज टोस्ट और सही लग रहा है एकदम। हम तो बहुत पहले समय से खाते आ रहे हैं। अच्छा अच्छा। हाँ मेरे को 4-5 साल हो गया खा रहा हूँ यार। अच्छा यहीं से निकल दो यहीं से बस दिल्ली खाता हूँ मैं बहुत मेरा खाने का। और हमारे जिगर भाई तो आते ही रहे ना तो आउट। મટકા સેન્ડવિચ પછી અમારી આવી છે નોર્મલ વેજીટેબલ સેન્ડવિચ અને એમાં જીગરભાઈ તો નોર્મલ ખાય છે ને આ રેગ્યુલર નોર્મલ ચીઝ વાળું નથી ખાતા અને મેં ચીઝ વાળી મંગાવી છે ચાલો આને પણ ટ્રાય કરીએ મને લાગી કે ભૂખ હમણાં પડે અરે લે ભૂખ લાગી ગઈ તો આરામથી ખાવ ચીઝથી એકદમ લોડેડ છે ને દાદા આપણે પ્યોર અમૂલનું જ ને અમૂલ ટોટલી બધી અમૂલની પ્રોડક્ટ સેન્ડવિચ ખાઈને ખરેખર મજા આવી બહુ મસ્ત હતી અને આપણે શોખ વિશે થોડી ઘણી ડિટેલ પૂછી તો સ્ટાર્ટઅપ ક્યારે કર્યું દાદા આપણે 12 વર્ષ થયું અને તમને આમ આઈડિયો ક્યારે આવ્યો કે આ રીતનો સેન્ડવિચનો કન્સેપ્ટ લાવવો અને 12 વર્ષ પહેલાં લાઈક ત્યારે આમ એન્ટ્રી લેવલ હતું કે બધા કોમ્પિટિશન માર્કેટમાં હોય ને ત્યારે એક કારીગર હતો અમારી પાસે અને અમને લોકોને જબરજસ્તી કહી કે તમે આ વસ્તુ ચાલુ કરો અને પછી તમે અને કેવું કામ પ્રમોટ થયું લોકોના રિએક્શન એમ તો ત્યાર પછી ને આ છેલ્લા 2 વર્ષથી આ આટલી પકડાય છે ઘરે કિલોમાં સ્ટાર્ટિંગમાં થોડો સ્ટ્રગલ ટાઈમ રહ્યો હતો અચ્છા અને અત્યારે તમારી પાસે આ મેઇન વેરાયટીમાં શું શું અવેલેબલ પહેલાં અને અત્યારમાં શું આમ ડિફરન્સ અત્યારમાં ડિફરન્સમાં ઘણી આઈટમ છે ત્યારે તો અમારી પાસે 2-3 આઈટમ જ હતી 3-4 આઈટમ કાચી છે ગ્રીલ છે પીઝા છે બસ એવું જ હતું અને અત્યારે મેઇન આપણે વધારે જે પ્રોડક્ટ સેલ થતી એવી કઈ સેન્ડવિચ કે જે આમ એવરગ્રીન હોય અત્યારે રેગ્યુલરમાં વેજીસ ટોસ આવે છે વેજીસ કાચી આવે છે ગ્રીલ આવે છે વેજીસ ગ્રીલ આવે છે પછી વેજીસ પીઝા છે પછી મટકા છે વેજીસ મટકા જે તમે ખાધા છે જે ખાધી હતી એનો તો ટેસ્ટ બહુ સરસ હતો અને આપણે એક કુલચા સેન્ડવિચ છે કુલચા છે હા ગ્રેટ અને જે આપણે આમાં તમે યુઝ કરો છો બટર છે અને ચીઝ છે તે બધું કંઈક અમે અમૂલ જ અમૂલ પ્યોર જ એકદમ અમૂલનું રાખીએ છીએ તો એ તો બેસ્ટ છે અને ચટણી ને જે બધું એકદમ એ અમારે સિક્રેટ રેસિપી કે તમારો આમ કે મોરોવલી ટાઈપ સરસ છે ખૂબ મજા આવી અને તમારો આમ શોપનું એડ્રેસ કીધું ધારો કે કોઈ આવે તો અંબિકા સેન્ડવિચ ભુલા કાકા નામ આપી ભુલા કાકા તો ભુલા કાકાની સેન્ડવિચ ખાઈને ખરેખર બહુ આનંદ થયો અને ભુલા કાકાને તમે આવશો તેની જે હોસ્પિટાલિટી છે ખરેખર મસ્ત છે અને તમારી એજ 61 યર છે પણ તમને એવું લાગશે નહીં અને હોસ્પિટાલિટી ખરેખર બેસ્ટ મળશે દિલથી ખવડાવે અમુક લોકો કે ને બિઝનેસ માટે અને દિલથી ખવડાવવાના હોય ભુલા કાકા આપણે દિલથી ખવડાવવાના છે મસ્ત તમે સુરતમાં આવો તો સેન્ડવિચ જરૂર ટ્રાય કરો ભુલા કાકાની થેન્ક યુ ચોકીની સાબે અંબિકા સેન્ડવિચ ભુલા કાકાની સેન્ડવિચ મસ્ત એકવાર ટ્રાય કરજો બહુ સરસ બનાવે છે Once again, thank you.